સૌ પ્રથમ મેથીની કોફી બનાવવા માટે અહીંયા આપણે એક વાટકી દૂધ લીધું છે, સાકર અને મેથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ ગેસ ઉપર અને ખાલી તપેલીમાં આપણે મેથીના ચપટી મેથીના દાણા લઈ લેવાના છે અને મેથીને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને મેથીને બરાબર શેકી લેવાની છે જ્યાં સુધી મેથીનો કલર કાળો ન થઈ જાય ત્યાં સુધી મેથીને શેકવાની છે. શકો છો મેથી બરાબર કાળી થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે. તો હવે આમાં આપણે એક વાટકી જેટલું દૂધ એડ કરીશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે સાકર એડ કરીશું. મેથીની કોફી શરીર માટે ખૂબ જ સારી છે અને ડાયાબિટીસ વાળા માટે પણ આપણે સાકર લીધી છે એટલે એના માટે પણ બહુ સારી છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મેથીની કોફીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. એક વખત તમે મેથીની કોફી ટ્રાય કરશો એટલે ચા અને બજારમાં મળતી કોફી ના પેકેટો લેવાનું બંધ કરી દેશો અને આ જ કોફી બનાવશો. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. આમાં મેં આખી મેથી લીધેલી છે. તમે શેકેલી મેથીનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. હવે જ્યાં સુધી કોફીનો કલર બરાબર સુધી પકડાઈ ન જાય ત્યાં સુધી આપણે આ કોફીને હલાવતા રહેશું અને 2-3 ઉભરા આવવા દેવાના છે. તમે જોઈ શકો છો આપણી કોફી નો કલર બરાબર સરસ રીતે આવી ગયો છે. હજી એક ઉભરો આવે ત્યાં સુધી આને ઉકાળશું અને પછી સર્વ કરી લઈશું. આ કોફીનો સ્વાદ પેલી કોફી જેવો જ હોય છે. કોઈ પણ મહેમાન આવે તો તમે પેલી કોફીની જગ્યાએ આ કોફી બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે અને આ ટેસ્ટ એના કરતા પણ સરસ આવશે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. તો તમે ઘરે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. અને આપણા આયુર્વેદમાં પણ મેથીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તો બને એટલું મેથીનું પ્રમાણ ખાવા પીવામાં વધારે રાખવું જોઈએ. તમે જોઈ શકો છો આપણે કોફીના સરસથી 3 ઉભરા લઈ લીધા છે. હવે આને બંધ કરી દઈશું અને હવે આપણે કોફીને ઉતારી લઈશું. તમે જોઈ શકો છો આપણી કોફી એકદમ સરસ બની ગઈ છે. કોફીનો કલર પણ બહુ સરસ આવી ગયો છે. તો ચાલો હવે આને સર્વ કરી લઈએ.
જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ કોફી કેવી લાગી છે. ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.